મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે ખોલવામાં આવી હતી. મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે ખોલવામાં આવી. છેલ્લા 25 વર્ષથી મોરબી માળિયાની સીટ પર જંગી બહુમતીથી જીત થાય છે. આ વખતની સીટ પર કાંતિલાલ અમૃતિયાની સીટ ભાજપ પૂરા ફાળવવામાં આવી છે, ત્યારે મોરબી માળિયા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં બહુમતીથી ચૂંટાઈ આવે છે તેઓ તેના પ્રતિનિધિ તરીકે કામ કરતા જેપી જેસ્વાનીએ ન્યૂઝ ટુડે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લા અને ગામડામાં વિકાસની સાથે પાણી, વીજળી, રોડ રસ્તા જેવી સુવિધા મળેલી છે તેવું જેપી જેસ્વાની કહે છે. આજરોજ મોરબી જિલ્લાના ગામડામાં કાંતિલાલ અમૃતિયાનો પ્રવાસ કાર્યક્રમ તારીખ 25/11/2017 બગસરા, ભાવપર, મોટા ભેલા, નાના ભેલા, ચમનપર, સરવડ, સરદારનગર જેવા અનેક ગામડાઓમાં જઈને ભાજપ પ્રચાર કરવામાં આવ્યો છે. દરેક ગુજરાતીનો એક જ અવાજ, હું છું વિકાસ, હું છું ગુજરાત. છેલ્લા 23 વર્ષથી મોરબી માળિયા વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સતત 6ઠી વખત આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતીય જનતા પક્ષે એમને ઉમેદવાર બનાવવા પસંદગી ઉતારી છે, ત્યારે સમગ્ર મોરબી વિસ્તાર વિકાસ કરી રહ્યો છે, ગુજરાત વિકાસ કરી રહ્યો છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં ભારત દેશ પણ વિકાસ કરી રહ્યો છે, ત્યારે વિકાસની ગતિ જાળવી રાખવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલય ખુલી ગયું છે. બોર્ડ પ્રમાણેના બધા કાર્યાલયો ખુલી ગયા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની જાહેર સભા પણ 29 તારીખે નિશ્ચિત થઈ ચૂકી છે અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈનો માળિયા મિયાણા તાલુકાનો ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ પણ સંપન્ન થઈ ગયો છે, મોરબી તાલુકાનો પ્રવાસ પણ સંપન્ન થઈ ગયો છે. અનેકવિધ ગ્રુપ મિટિંગો અને જ્ઞાતિ સમુદાયો સાથેની મિટિંગો અને બોર્ડ વાઇઝ મિટિંગોનો પણ આયોજન થઈ ગયા છે અને એ વાત નિશ્ચિત છે કે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આ વિસ્તારનું સતત 6ઠી વખત જંગી બહુમતીથી વિજય બની અને પ્રતિનિધિત્વ કરશે.